अत्र उपस्थित श्री पंकज भाई परेश भाई तेमज अन्य पुष्कळ विद्यार्थीओ अने तेमना परिवारजनोनो घटनाक्रम वती हूँ हार्दिक स्वागत करू छू। आजना 75मा आजादीना अमृत महोत्सव निमित्ते आपणे अत्यार सुधी आजादी अंगे घणी बधी वात करी, પણ આ 75મો એટલે કે આપણો જે આઝાદીનો અમૃત મહોત્સવ છે એ બીજા બધા સ્વાતંત્ર્ય દિવસ કરતાં કંઈક અલગ છે, વિશેષ છે, ખાસ કરી અને આજે આપણો 75મો સ્વાતંત્ર્ય દિન છે એ બીજા દિવસ કરતાં કેમ અલગ છે આપણી પ્રશ્ન થાય તો આ જે સ્વાતંત્ર્ય દિન છે એમાં બે શબ્દો છે જે અત્યાર સુધીના 74 સ્વાતંત્ર્ય દિવસ કરતાં અલગ મને દેખાણ કે એક તો એવો નારો હતો કે હર ઘર તિરંગા અને બીજો અમૃત મહોત્સવ, એટલે બે શબ્દો છે તિરંગા અને અમૃત। હવે આપણે જોઈએ કે અમૃત થી આપણે બધા વાકેફ છીએ, પણ બધાને ખ્યાલ છે કે અમૃત મળે ક્યારે? ઘણું બધું મંથન કરો તમે, 75-74 વર્ષથી આપણે મંથન કર્યું અને અમૃત મળતા પહેલા શું મળે? વિષ મળે, ઘણું બધું ઝેર, ઘણું બધું આપણે વલોવ્યું એમાંથી ઘણું બધું વિષ પ્રાપ્ત થયું અને આ બધા વિષની ઉપર વિજય પ્રાપ્ત કરીને આજે આપણે આ અમૃત મહોત્સવની ઉજવણી કરવા રહ્યા છીએ કે આપણા માટે કરવાનું છે। અને બીજા નંબરની અંદર મને ઘણા લોકો એવું કીધું કે ભાઈ આ જે હર ઘર તિરંગા છે એ એક પોલિટિકલ એ પ્રોપોગેન્ડા છે અને આવું કઈ હોય નહીં, એવું તિરંગા તો બધાને ખબર જ છે 1947 થી તિરંગો આપણે ફરાવીએ છીએ અને આજે હું એટલું બધું તમને ઇમ્પોર્ટન્ટ બતાવું છું તિરંગાનું। તો એ લોકોએ જે મને વાત કરી મારે લોકોને મેં જવાબ આપ્યો છે, અહીંથી પણ આપવા માંગુ છું કે તિરંગાની કિંમત શું છે કે તમે યુક્રેનની અંદર જઈને વિદ્યાર્થીઓને પૂછો અને એ ઇન્ડિયાના વિદ્યાર્થીઓને નહીં પાકિસ્તાનના વિદ્યાર્થીઓને પૂછો કે ભારતનો જરૂર વ્યવસાયીકરણ 25-25 આઝાદી ક્યારે ભીખમાં ના મળે, સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે હજારો હજાર બલિદાનો આપ્યા છે, હજારો હજાર કુરબાની આપી છે, ત્યારે આપણે આ સ્વતંત્ર ભારતની અંદર આ 75મો એટલે કે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે। તો આ બહુ નાની સુની વાત નથી અને આપણે તો ખાલી કહેવાય છે કે 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા, ના આપણે તો સદીઓની ગુલામીમાંથી મુક્ત થયા 1947ના દિવસે, સદીઓની ગુલામી હતી 1947ના દિવસે, તો માત્ર આપણે અંગ્રેજોની રાજકીય ગુલામીમાંથી મુક્ત થયા છીએ, સામાજિક ગુલામીમાંથી નહીં। અને 1975 પછી જે એવો યજ્ઞ થયો છે કે ગમે એમ કરીને ભારતને આપણે આ સામાજિક ગુલામીમાંથી પણ મુક્ત કરીએ, આજે પણ આપણે ઘણી બધી બાબતમાં ગુલામ છીએ, આજે પણ નાત જાતના ઘણા બધા વાળા છે, આજે પણ ભારતની અંદર માણસને બ્રાહ્મણ દલિત મરાઠી ગુજરાતી મહારાષ્ટ્ર મધ્ય વયા છે તર મરાઠી બોલાતા આલા પૈસે મહારાષ્ટ્ર અંદર રહેવું હોય તો ગોવાણ છે તમારે ગુજરાતીમાં નહીં તમારે મરાઠીમાં લખવું પડશે, આજે પણ સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયન આજે પણ બ્લેક એન્ડ વ્હાઇટ આવા ઘણા બધા સામાજિક કુરિવાજો છે, એમાંથી આપણે મુક્ત થવાનો પ્રયાસ કરીએ છીએ અને આમાં આપણે ઘણા બધા અંશે સફળ પણ થયા છીએ। અને એક દિવસ એવો પણ આવશે કે માણસ છે તે કાંઈક થોડું વિઝન છે, માણસ છે પોતાના નામથી નહીં આધાર કાર્ડના નંબર ઉપરથી જ્યારે ભારતનો માણસ ઓળખાતો થશે ને ત્યારે દેશમાં ખરેખર સામાજિક સ્વતંત્રતા પણ પ્રાપ્ત થશે। તો તમારું નામ નહીં તમારો શું આધાર કાર્ડ નંબર છે ધેટ્સ ઇટ, એ વિશે તમારી પાસે કોઈ લાયકાતની જરૂર નથી, ત્યારે ખરા અર્થમાં આપણે સામાજિક સ્વતંત્રતા મળશે। આ દેશે ક્યારે પણ કોઈ દેશ ઉપર આક્રમણ નથી કર્યું, આ દેશે તમામ સંસ્કૃતિને સ્વીકારી છે,
આ દેશની અંદર જે પણ કલ્ચર આવ્યું છે દૂધમાં શાકભાજી જે માત્રામાં ભળી ગઈ છે ક્યારે પણ નહીં મને કોઈ પૂછે કે 75 દિવસની અંદર આપણે શું 75 વર્ષમાં આપણે શું મળ્યું કે કીધું 75 વર્ષમાં કાઈ નહીં સાહેબ 75 વર્ષ પહેલા 5 લાખ અંગ્રેજો ભારતમાં રાજ કરવા આવ્યા હતા 75 વર્ષ પછી એક ભારતીય ઇંગ્લેન્ડ ઉપર રાજ કરવા જઈ રહ્યો છે અને દોયની અંદર પણ એ લોકો પોલિટિક્સ ના રમે તો આ એક સબ્જેક્ટ બનશે હકીકત બનશે અને આ દેશ સહિષ્ણુતાથી ભરેલો છે આ દેશ ની અંદર આંતરિક ઘણા બધા પ્રશ્નો છે આજે તમે કાશ્મીરમાં જુઓ કે જે લોકો આતંકવાદ સ્પોન્સર કરે છે ત્યાંથી કાશ્મીરી પંડિતોને મારીને હાંકી કાઢ્યા છે તેમ છતાં પણ એવા તાલિબાનો એવા આતંકવાદી સંગઠનોને જ્યારે કોરોના વખતે જરૂર પડી ને ત્યારે ભારત દેશે ઘઉં ને વેક્સિન મોકલાવી દીધી ભલે આપણા જાનના દુશ્મન હોય હમ અપને જાન કે દુશ્મન કો ભી અપની જાન કહેતે હૈ ઓર મોહબ્બત કી ઇસી મિટ્ટી કો હિન્દુસ્તાન કહેતે હૈ નારાજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણી આઝાદી પ્રસન્ન કારણ કે જે સમયે 1947 થી સવાર ઉગી અને એને ખ્યાલ આવ્યો એ સમયે કલકત્તામાં હતા અને ત્યારે ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એમાં 20 લાખ હિન્દુ અને મુસલમાનો છે એ નું કતલ થઈ ગયું કોપીડા આવી ગઈ કોપીડામાં હતા એ ગુજરાતી હતા ને એ ગુજરાતીનો દુઃખ એ ગુજરાતી સમજી ગયો સરદાર વલ્લભભાઈ પટેલ ગયા બાપુ પાસે બાપુ શું પ્રોબ્લેમ છે ત્યારે બાપુએ કીધું કે મેં આવા ભારતની કલ્પના નથી કરી એ તો અખંડ ભારતની કલ્પના કરી હતી કે મારે અખંડ ભારત જોઈએ તેમ છતાં જવા દો અખંડ ભારત ના મળે તો કાઈ નહીં મારે તો ભારતનો એક એક વ્યક્તિ આઝાદ જોઈએ આ તો શું થશે 1947માં આપણે ખાલી શાસક બદલા છે ખાલી શાસક બદલા છે આની સત્તા છે અંગ્રેજો મૂકી દેશે એટલે આના જે રજવાડા હતા જે રાજ્યો હતા એ રાજા બધા શાસક બની જશે ખાલી શાસન પરિવર્તન થશે પણ મારો ભારત દેશનો નાગરિક સ્વતંત્ર નહીં બને મારે તમારા દેશના નાગરિકને સ્વતંત્ર બનાવવો તો જો એક ગુજરાતીની પીડા બીજા ગુજરાતીએ સમજી અને બીજા ગુજરાતી પાસે આવે તરત સરદાર વલ્લભભાઈ પટેલ અને મને ગર્વ થાય છે કે હું દેશનો નાગરિક છું કે રજવાડાનો નાગરિક છું કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે આવે અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કૃષ્ણકુમાર સિંહજી પાસે આવે છે ત્યારે કૃષ્ણકુમાર સિંહજી સમજી જાય છે કે બોલો શું છે પટેલ સાહેબ કેમ એટલા બધા નિરાશ છો વલ્લભભાઈ પટેલ કે બાપુ મારે તમને શું વાત કરી પછી એને ગાંધીજીનો જે એક દુઃખ હતું એને વ્યક્ત કર્યું અને એ સમય મને ગર્વ છે કે હું ભાવનગરનો છું એક પણ મિનિટનો વિચાર કર્યા વગર માત્ર તુલસીના પત્ર ઉપર ભાવનગર આપી દીધો 1800 પાસે જો તમે અખંડ ભારત બનાવવા માંગતા હો તો જો આધુનિક ભારતનો તમે નકશો જોવો ને તો આધુનિક ભારતની શરૂઆત ભાવનગરથી થઈ અને કૃષ્ણકુમાર સિંહજીએ 1800 પાદર માત્ર તુલસીના પત્ર ઉપર સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યા કે આવ્યો તમે લઈ જાઓ જો આધુનિક અને અખંડ ભારત બનતો હોય તો હું પહેલા મારું રાજ્ય આપું છું હવે એ માણસ કે જેને પોતાને સોમનાથ બચાવવા માટે જેના પૂર્વજોએ પોતાના માથા કાપી અને ધડ લડતા હતા એના વંશજે એક જ મિનિટમાં આખું ભાવનગર તુલસીના પત્ર ઉપર આપી દીધું આજે તમારી માટે પણ ગર્વની બાબત છે કે તમે એ પુણ્ય ભૂમિ ઉપર બેઠા છો એનાથી આઝાદ ભારતની શરૂઆત થઈ છે જય હિન્દ.